ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानां करुणालयं नमामि भगवत्पादं शंकरं लोकशंकरं शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वंदे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय मूर्तये नमः श्रीहरिं परमानन्दम् उपदेष्टारमीश्वरम् व्यापकं सर्वलोकानां कारणं तं नमाम्यहम् उगन्त्रिस्मा श्लोके स्वदेहे शोभनं सन्तम् पुरुषाख्यं च सम्मतम् किं मूर्खशून्यमात्मानम् देहातीतं करोषि भोः स्वात्मानं शृणु मूर्खत्वम् श्रुत्या युक्त्या च पूरुषम् देहातीतं सदाकारम् सुदुर्दर्शं भवादृशैः अहं शब्देन विख्यातः एक एव स्थितः परः स्थूलस्त्वनेकतां प्राप्तः कथं स्याद्देह कः पुमान् તો હવે આપણે જોયું કે તાર્કિક લોકોને અથવા જે પણ એવો મત ધરાવે છે કે આત્મા તો આ સ્થૂળ દેહ જ હોવો જોઈએ અને તમારે જો એવો આગ્રહ હોય કે આ સ્થૂળ દેહ આત્મા નથી તો પછી આત્મા નામની વસ્તુ જ નથી કારણ કે એ તો દેખાતી જ નથી ઈશ્વર દેખાતા નથી માટે હોવા જ ના જોઈએ તો એમને કહેવામાં આવે છે કે સ્વદેહે શોભનમ સંતમ પુરુષાખ્યમ કે જે આ દેહમાં બહુ સુંદર પુરુષ એટલે કે આત્મા રહી રહેલા છે ઈશ્વર છે અને શ્રુત્યા પણ એ પ્રતિપાદિત કરે છે માટે હે મૂર્ખ તું કઈ રીતે એવું માને છે કે અહીં શૂન્ય છે જો શૂન્ય જ સત્ય હોય તો પછી આ જગતમાં બધું કેવી રીતે સમજાવી શકાય અરે આ દેહમાં પણ જે બધું ચાલે છે જે રીતે આખી દેહની વ્યવસ્થા છે એ પણ કેવી રીતે સમજાવી શકાય દેહ પણ એટલો સરસ રીતે કામ કરે છે અંદરની આખી જે મેકેનિઝમ છે એ પણ આપણા કલ્પના બહારની છે ઈશ્વરે એટલું સરસ રીતે બધું સેટઅપ કરેલું છે તો એ બધું એની જાતે થતું હોય શૂન્યથી કોઈ એવું પરમનન્ટ
કે કોઈ એવું ફંડામેન્ટલ પરમ સત્ય હોય જ નહીં, એવું કેવી રીતે બને? અને માટે ભાષ્યકાર કહે છે કે તું શ્રુતિ અને યુક્તિ દ્વારા, શ્રુત્યા યુક્ત્યા છે, થોડું બરોબર છે, થોડો ફીડબેક છે, હા, શ્રુત્યા યુક્ત્યા છે પુરુષમ શૃણુ, પુરુષ વિશે એટલે કે આત્મતત્વ વિશે તું સાંભળ, એ સાંભળવાની જરૂર છે. સાંભળવાની એટલે ક્યાંકથી જે જાણકાર છે જગતમાં આ પરમ તત્વને જાણનારા વિદ્વાનો કે મહાત્માઓ છે એમની પાસે તું આ સાંભળ. કેવો છે? દેહાતીતમ સદાકારમ, એ દેહથી અતીત છે અને સત સ્વરૂપ છે. આત્મા કેવો છે? દેહથી અતીત, દેહથી અતીત એટલે દેહ નથી, દેહ પૂરતો મર્યાદિત નથી, સત સ્વરૂપ છે જે શ્રદ્ધા વગર તું નહીં સમજી શકે. અત્યારે જે પ્રકારની તારામાં સંશય છે, જે પ્રકારનો શ્રદ્ધાનો અભાવ છે, ઘણીવાર છે આપણે માની ન શકતા હોઈએ, પણ શ્રદ્ધા એક એવી વસ્તુ છે કે આપણે શંકાનો લાભ આપવા તૈયાર થઈએ. શંકાનો લાભ બહુ માનવામાં તો નથી આવતું, પણ એમને એમ તો નહીં કહેતા હોય ને, એ પોતે પણ જાણતા લાગે છે. અને શાસ્ત્રો પણ, શાસ્ત્રો એટલે વેદ, ઉપનિષદ, શ્રુતિ આ વસ્તુ કહી રહી છે, માટે ખોટું તો ના હોય ને. આને કહેવાય શ્રદ્ધા. હજી મને એ વસ્તુ પ્રત્યક્ષ નથી, અને છતાં પણ આપણે થોડા ડગલા એની સાથે આગળ ચાલવા માંગીએ છીએ, તૈયારી છે આપણી, જેથી કરી અને શક્ય છે કે આપણે પણ એ સત્યને પામી શકીએ. સામવેદમાં બહુ સુંદર વાક્ય આવે, વાક્ય નહીં પણ સુંદર એવો મંત્ર છે. શું કહે છે? અશ્રદ્ધયા ના, શ્રદ્ધયા અશ્રદ્ધામ તર, શું કહે છે? સેતુમ સ્તર, સેતુમ સ્તર. શું કહે છે? આ તમે તરો, તરો એટલે આ ક્રોસ કરી જાઓ. શેને ક્રોસ કરવાનું છે? શેને પાર કરવાનું છે? તો કે અશ્રદ્ધાને શ્રદ્ધાથી પાર કરી જાઓ, જૂઠાણાને સત્યથી પાર કરી જાઓ. સત્યમ અરે અનૃતમ સત્યેન તર, અદાનેન દાનમ તર. એ પ્રકારે અહીંયા કહે છે અશ્રદ્ધયા શ્રદ્ધામ, અરે શ્રદ્ધયા અશ્રદ્ધામ તર, શ્રદ્ધા વડે આ અશ્રદ્ધાને કારણે તું જે ખોટા નિર્ણય ઉપર આવી ગયો છે એને તું દૂર કર. શેના દ્વારા? શાસ્ત્રને અને આચાર્યોને એ જે યુક્તિ આપે છે એના વડે તું સાંભળ, આત્મા વિશે થોડું સાંભળ. આ વસ્તુ કહી પછી બતાવ્યું, અહમ શબ્દેન વિખ્યાતઃ એક એવ પરઃ. અહમ શબ્દથી, અહમ શબ્દ, અહમ શબ્દ એટલે અહમથી જેનો નિર્દેશ થાય છે એ પ્રસિદ્ધ છે. ક્યાં પ્રસિદ્ધ છે? શાસ્ત્રમાં. આત્મા માટે, બ્રહ્મ માટે, ઈશ્વર માટે શાસ્ત્રો જ પ્રમાણ છે, આપણી બુદ્ધિ પ્રમાણ નથી. આપણી બુદ્ધિની ત્યાં પહોંચ નથી. એનું સ્વરૂપ શું છે એ આપણી બુદ્ધિથી આપણે નિર્ણય ઉપર આવી નથી શકતા. આપણે જે જોઈએ છીએ એ તો આ દેહ છે જે પ્રતિક્ષણ બદલાય છે, જે અનેક વિકારમાંથી, ચેન્જીસમાંથી, એમાંથી પસાર થાય છે. જ્યારે આત્મા એ આપણે જોતા નથી, એટલા માટે એના માટે માત્ર શાસ્ત્રો પ્રમાણ છે. ઉપનિષદ એક ગમ્યમ પુરુષમ કે છે ને, વેદાંતો નામ ઉપનિષદ પ્રમાણમ. વેદાંત જ આના માટે પ્રમાણ છે. પ્રમાણ છે એટલે કે ઓથોરિટી છે. દરેક વસ્તુને જાણવા માટે એનું યોગ્ય સાધન હોય. જેમ આ રૂપરંગને જાણવા માટે ચક્ષુ પ્રમાણ છે, એમ જે અગોચર છે, અતીત છે, પ્રત્યક્ષ નથી, છે ખરું પણ ચક્ષુનો વિષય નથી, મનન છે નથી, એવું નહીં, છે ખરું છતાં પણ
ચક્ષુનો વિષય નથી, મનનો વિષય નથી, એના માટે શાસ્ત્ર પ્રમાણ છે. આ માનવું રહ્યું. ને અમે તો આપણી બુદ્ધિ જે કે એ જ સાચું. તો બુદ્ધિની તો બહુ અનેક બધી મર્યાદા છે. એટલા માટે કે અહમ શબ્દેન વિખ્યાત, પ્રસિદ્ધ અહમ શબ્દનો જે અર્થ થાય છે એ શાસ્ત્ર પ્રમાણે કેવો છે? એક એવ સ્થિત, એ એક માત્ર છે. અર્થાત આત્મા એક જ છે. આ આપણે જાતે બુદ્ધિથી આ નિર્ણય પર ના આવી શકીએ કે આત્મા એક હોય. આપણે તો શું માનીએ કે દરેક દેહમાં આત્મા અલગ. વર્ષોથી સાંભળવા છતાં આ તો આપણને એવું જ થાય છે કે બધામાં જુદા આત્મા, જેટલા દેહ એટલા આત્મા. આવું માનીએ, આવું માનીએ આપણે આપણી બુદ્ધિથી, આપણી મર્યાદિત બુદ્ધિથી તો આવા નિર્ણય ઉપર આવીએ કે દરેક દેહમાં આત્મા જુદા. આ સાચું નથી. આત્મા એક જ છે, ઉપાધિ અનેક છે. જેટલી ઉપાધિ એટલા આત્મા નહીં, જેટલી ઉપાધિ એટલા આત્મા નથી. તો સ્ત્રી આ એક જુદો, બીજો જુદો, ત્રીજો જુદો, એવું નથી. શાસ્ત્ર તો શું કહે છે, ઉપનિષદ શું કહે છે? એક હ એવ અનેજત એકમ, એકમેવ દ્વિતીયમ, સર્વભૂતેષુ ગૂઢ. કૈવલ્યમાં આપણે શ્લોક વાંચ્યું ને મંત્ર, સર્વભૂતસ્તમ આત્માનમ. બધા ભૂત એટલે કે બધા જ દેહ એક આત્મામાં જ, બધામાં એક જ આત્મા છે અને આત્મામાં બધા છે. સર્વભૂતાની આત્માની ના, સર્વભૂતસ્તમ આત્માનમ, સર્વભૂતાની જ આત્માની. ઈક્ષતે યોગ યુક્તાત્મા સર્વત્ર સમદર્શન. સમદર્શન એ વગર શક્ય નથી. ટૂંકમાં આ આપણે જાતે નિર્ણય પર નથી આવી શકતા. જેમ સૂર્ય ઉપર આકાશમાં હોય, આવું કેવી રીતે શક્ય બને? તો એના માટે દ્રષ્ટાંત આપે છે કે સૂર્ય જેમ આકાશમાં હોય એક જ છે, અને નીચે અસંખ્ય પાત્રો પડેલા હોય, અસંખ્ય બકેટ પડી હોય, જુદા જુદા પાણીના પાત્રો ભરેલા હોય, ત્યાં પાણી છે તો સૂર્ય એમાં પ્રતિબિંબિત થવાનો જ. તો કેટલા સૂર્ય થયા છે? ખરેખર એક છે, પણ પ્રતિબિંબ કેટલા છે? પ્રતિબિંબિત કેટલા થાય છે? અસંખ્ય. જેટલા માધ્યમ એટલા સૂર્ય. આ આપણી દ્રષ્ટિ. બાળક તો એવું જ માને, નાનું એકદમ બાળક હોય એને તો એવું જ લાગે કે કેટલા બધા સૂર્ય છે, અને અહીં તો પ્રકાશ તો નથી બરોબર, અહીંયા જરા સ્વસ્ટ, અહીંયા મોટો, અહીંયા નાનો, એવું લાગે. એમાં પ્રમાણ કોણ છે? વડીલ, કે જે બતાવે કે આજ અનેકમાં પ્રતિબિંબિત થઈ રહ્યો છે. આ અનેક જે દેખાય છે એ એટલા માટે નહીં કે સૂર્ય અનેક છે, પણ અનેક શું છે? અનેકતા ક્યાં છે? વરાયટી ક્યાં છે? એ પ્રતિબિંબિત, પ્રતિબિંબમાં જ્યાં પડી રહ્યું છે એ માધ્યમોમાં, નહીં કે બિંબમાં. બિંબમાં છે અનેકતા. બિંબ એટલે જેનું પ્રતિબિંબ પડી રહ્યું હોય, શું એ અનેક છે? અહીં પણ પહેલી દ્રષ્ટિ એવું લાગે કે મારો આત્મા ને તમારો આત્મા ને આનો આત્મા ને, અહીંયા સુખી ને અહીંયા દુઃખી ને અહીંયા ક્રો, એવું લાગે. એવું નથી. એક હ એવ સ્થિત. શું છે? એક હ એવ. કેમ લક્ષણ? તો કે એક એવ, બધામાં એક જ છે. તો મારો સ્વભાવ આવો, અમનો સ્વભાવ આવો, અમને આવી તકલીફ, અમને આવી તકલીફ, આવું કેમ? કારણ કે અંતઃકરણ જુદા છે, દેહ જુદા છે, જેમ પાત્રો અલગ છે, અને દરેક પાત્રમાં પાણીની ગુણવત્તા અનુસાર સૂર્ય દેખાય. એટલે વિચાર કરવો પડે. શાસ્ત્ર બતાવે છે, એટલા માટે તો ગુરુ જોઈએ, આચાર્ય જોઈએ. આ બધી વસ્તુ પણ શાસ્ત્રની આપણે જાતે જાતે સમજી નથી શકીએ. કોઈક સમજાવે,
અને ત્યાં અટકતું ને સારો એવો વિચાર કરવો પડે. સર્વભૂતેષુ ગૂઢ આત્મા ન પ્રકાશતે. આ ગૂઢ છે, આ રીતે ગૂઢ છે. આપણી આપણા વર્તમાન ખ્યાલથી જ આપણે બધા નિર્ણયો કરીએ, તો એ ખોટા જોવાના. આ બાબતમાં, વ્યવહારની બાબતમાં આપણી બુદ્ધિ પ્રમાણ હોઈ શકે, પણ અધ્યાત્મની બાબતમાં, કારણ કે આ તત્વ કેવું છે, અગોચર છે, મન અને વાણીથી અતીત છે, બુદ્ધિ ત્યાં પહોંચી, જેના કારણે બુદ્ધિમાં પ્રકાશ પ્રાપ્ત થાય છે, જેના કારણે બુદ્ધિ ચાલે છે, એને બુદ્ધિ કેવી રીતે જોઈ શકે? એટલે પેલો એમ કહે છે કે છે જ નહીં, તો કે ના, એ બરોબર નથી. અહમ શબ્દેન વિખ્યાતઃ એક એવ સ્થિતઃ પરઃ. આત્મા કેવો છે? અહમ શબ્દથી જે જણાય છે, અહમ શબ્દથી જે પ્રગટ થાય છે, જે એકમાત્ર છે, એ આત્મા છે. આ શરીર કેવી રીતે આત્મા હોઈ શકે? એટલા માટે શું કહે છે, સ્થૂલત્વ અનેકતમ પ્રાપ્તઃ. કેમ કેમ ના હોઈ શકે, આ દેહ કેમ આત્મા ના હોઈ શકે? તો અહીં કહે છે, સ્થૂલ દેહસ્ય વૈલક્ષણ્ય દ્યોતકઃ. શું કહે છે, તું શબ્દથી બતાવે, સ્થૂલ સ્તુ, આ તું શબ્દથી શું બતાવે છે કે આ દેહ તો અનેક બધા પાર્ટસ નો બનેલો છે, અને આત્મા કેવો છે, એકમાત્ર નિરવયવ. અને આત્મા કેવો છે, અનેક બધા કોમ્પોનન્ટ્સ, અરે દેહ કેવો છે, અનેક બધા પાર્ટસ નો બનેલો છે. બંનેને તમે સરખામણી કરો, ટૂંકમાં શાસ્ત્રોના શબ્દો તપાસો કે આત્મા એક જ છે અને આ દેહ અનેક બધા સંઘાતનો બનેલો છે, એ કેવી રીતે આત્મા હોઈ શકે? તદુપરાંત આ બધા જ પાર્ટસ કેવા છે, બધી જ વસ્તુ અહીંયા મર્યાદિત છે, બધું જ વિકારી છે. માટે પૂછે છે, કથમ સ્યાદ દેહ કહ પુમાન. આ દેહ કેવી રીતે આત્મા, કે પુમાન એટલે પુરુષ એટલે કે આત્મા કેવી રીતે હોઈ શકે? આ પ્રશ્ન કર્યો. આ જ પ્રકારના પ્રશ્નો એટલે આ જ પ્રકારની વિચારધારા થોડા શ્લોકોમાં હજી આગળ ચાલે છે. કે છે બીજા શ્લોકમાં, જુદી જુદી રીતે દેહ અને આત્માનું વૈલક્ષણ્ય પ્રદર્શિત કરે છે. 32મા શ્લોકમાં કહે છે, તદેવ અતિ વૈલક્ષણ્યમ દર્શયતિ. વળી પાછું વૈલક્ષણ્ય, ડિફરન્સ બતાવે છે 32મા શ્લોકમાં. અહમ દ્રષ્ટુતયા સિદ્ધ દેહો દૃશ્યસ્તયા દેહો દૃશ્યતયા સ્થિતઃ મમાયમિતિ નિર્દેશાત કથમ સ્યાદ દેહ કઃ પુમાન. બીજું મુખ્ય વૈલક્ષણ્ય શું છે, કે હું દ્રષ્ટા છું અને દેહ કેવો છે, દૃશ્ય છે. બીજું વૈલક્ષણ્ય બતાવે છે, દ્રષ્ટા અને દૃશ્ય એક ના હોઈ શકે. જો અહમ શું કહે છે, અહમ દ્રષ્ટુતયા સિદ્ધ. દ્રષ્ટા એટલે શું, શબ્દાદિ વિષય પ્રકાશકતયા સિદ્ધ. હું કોણ છું, દ્રષ્ટા. દ્રષ્ટા એટલે આ શબ્દોને પ્રકાશિત કરું છું, રૂપને પ્રકાશિત કરું છું, ગંધને પ્રકાશિત કરું છું. દ્રષ્ટા અને આ દેહ વગેરે શું છે, દૃશ્ય છે. તો એ બંને એક કેવી રીતે હોઈ શકે? આ તો કોમન સેન્સની વસ્તુ છે ને, કે દ્રષ્ટા અને દૃશ્ય એક ના હોઈ શકે. દૃશ્યથી દ્રષ્ટા અલગ હોય, બંને એક હોય. દ્રષ્ટા દૃશ્ય છે, ધારો કે એવું હોય તો શું થાય, એકમાં બે વિરોધ થયા ને, એકના બે ભાગલા પડી ગયા, એક દ્રષ્ટા અને બીજું દૃશ્ય, એવા ભાગલા પડી ગયા.
આત્મા તો નિરવયવ છે, પાર્ટલેસ છે, તો એમાં કેવી રીતે પાર્ટસ હોય? સદુપરાંત આપણને આ વિવેક માટે બતાવે છે, શું બતાવે છે? રૂપમ દૃશ્યમ, કે છે આ રૂપ એટલે કે આકાર વગેરે દૃશ્ય છે, દૃશ્યમાંથી ધીમે ધીમે દ્રષ્ટા તરફ આપણને લઈ જાય છે, દૃશ્ય વિવેકમાં. ત્યાં આવી રીતે વાત કરે છે, રૂપમ દૃશ્યમ, પછી શું? લોચનમ દૃક્, આ આપણા ચક્ષુ દ્રષ્ટા છે. જો ધીમે ધીમે આગળ વધે છે, આ દૃશ્ય છે, મારા ચક્ષુ દ્રષ્ટા છે. પછી કે છે, શું ચક્ષુ અંતિમ દ્રષ્ટા છે? તો કે ના. શું થાય છે? ચક્ષુ પણ શું બની જાય છે? દૃશ્ય. કઈ ક્યારે? તદ દૃશ્યમ દૃક્તુ માનસમ. આ ચક્ષુ પણ દ્રશ્ય છે અને દ્રષ્ટા કોણ છે? મન. મન ચક્ષુને પણ જુએ છે. જુએ છે એટલે કે આપણે કહીએ છીએ ને કે મારી દ્રષ્ટિ બરોબર નથી, મને બરોબર દેખાતું નથી, બહુ સ્પષ્ટ દેખાય છે. એટલે ચક્ષુ પણ દૃશ્ય બને છે, એનો દ્રષ્ટા કોણ છે? અથવા તો મન, જો મન અન્યત્ર હોય તો ચક્ષુ જોતા હોવા છતાં જોતા નથી, શ્રોત્ર સાંભળતા હોવા છતાં સાંભળતા નથી. આપણે આમ કાન મૂક્યા હોય, આપણે બેઠા હોય અહીંયા, પણ આપણું મન ક્યાંક જતું રહ્યું તો આપણે સાંભળતા નથી. હા, ખરેખર એટલે ખરો દ્રષ્ટા, અરે ખરો, હા ખરો દૃક કોણ છે? દ્રષ્ટા કોણ છે? મન જ છે. એટલે જો એક પછી એક સ્ટેપ આપણે પાછળ જતા જઈએ છીએ, આ વસ્તુ દૃશ્ય, ચક્ષુ દ્રષ્ટા, પછી ચક્ષુ એ દૃશ્ય, દ્રષ્ટા કોણ? મન. પછી મન પણ દૃશ્ય, એને કોણ જુએ છે? બુદ્ધિની વૃત્તિ એટલે કે બુદ્ધિ. પછી એ દૃશ્ય અને કોણ છેલ્લો દ્રષ્ટા? તો કે આત્મા. તો કે એની પાછળ કોઈક દ્રષ્ટા છે ને, આત્માને કોઈક જોનાર છે? તો કે ના. ત્યાં આ પરંપરા અટકે છે. દૃગેવ આત્મા દૃક એવ, દૃક એવ એટલે માત્ર દ્રષ્ટા, નતુ દૃશ્યતે, એ દેખાતો નથી. જે દ્રષ્ટા હોય એ જ આત્મા હોય. દ્રષ્ટા એટલે જેના કારણે બીજી બધી વસ્તુ શક્ય બને એને કહેવાય દ્રષ્ટા. તો એ દ્રષ્ટિ અહીંયા કહે છે, અહમ દ્રષ્ટુત્રયા સિદ્ધ. કેમ? તો કે આપણે કહીએ છીએ, શૃણોમિ ગચ્છામિ, હું સાંભળું છું, હું ચાલું છું, હું ખાઉં છું, આ બધામાં હું 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 એ જે રીતે પ્રગટ થઈ રહ્યો છે એ કોણ છે? આત્મા. અને દેહસ્તુ દૃશ્યતયા શબ્દાદિવત પ્રકાશતયા સ્થિતઃ. આ દેહ કેવો છે? દૃશ્ય છે, એ પ્રસિદ્ધ છે. એ કેવો છે? પ્રસિદ્ધ છે. જેમ મારું ઘર, આપણે ગઈકાલે વાત થઈ એ પ્રકાર અહીં પણ કહે છે, દૃશ્યતયા સ્થિત, દેહ દૃશ્ય છે. કેમ? મમાયમ ઇતિ નિર્દેશાત, એ મારું છે એવું આપણે કહીએ છીએ. જેમ ઘર મારું છે, અને જે મારું હોય એ હું ના હોઉં, ઘડિયાળ મારી છે એ હું નથી, ચશ્મા મારા છે પણ એ હું નથી, વિચારજો. સ્કૂટર મારું પણ હું નહીં, મારું સાધન, મારી માલિકીનું પણ એ હું નથી. જે પણ દૃશ્ય હોય, તદુપરાંત આપણી આપણું હોય, એટલે કે મારું જેના માટે શબ્દ વાપરતા, એ હું નથી. ધન દૃશ્ય છે, મારું છે પણ એ હું નથી. ગાડી મારી, દૃશ્ય હું નથી. એમાં દેહ દૃશ્ય મારો પણ એ હું નથી.
સમજ પડી? એમ અહીં એ કહે છે કે દેહ માટે આપણે સતત આવું કહીએ છીએ અને સાથે શું માનીએ છીએ, એ હું છું. આ બેઝિક વસ્તુ છે. હા, આ દેહ આવે છે ને ત્યારે આપણી બધી બુદ્ધિ જતી રહે છે, એવું થાય જ. એને મારો મારો કહીએ, દૃશ્ય છે એમ જોઈએ છીએ, અને છતાં પણ ત્યાં શું થઈ જાય છે, અહમ અહમ બુદ્ધિ થઈ જાય છે. અને જ્યાં અહમ બુદ્ધિ થઈ એટલે બસ આસક્તિનું એક કેન્દ્ર બની જાય. આત્મા જ પ્રિય હોય, જેને આત્મા કહો એ પ્રિય બને. પરમ પ્રેમાસ્પદ કોણ છે? આત્મા. આત્માથી વધુ બીજું કઈ પ્રિય નથી. હવે જેને આત્મા કહું એ પ્રિય બની જાય. કહું એટલે જેને આત્મા માનું, જેને પણ આત્મા માનું. જ્યાં અહમ બુદ્ધિ આવે એ પ્રિય હોય. એટલા માટે આ દેહમાં અહમ બુદ્ધિ આવી ગઈ છે એટલે બહુ પ્રિય છે. અને એને શું હું માનું છું, આ પહેલો જ અધ્યાસ આપણે પહેલા જ ચર્ચા કરી ને, આ ચેપ્ટરનો પ્રારંભ કરતા પહેલા જ આપણે ચર્ચા કરી કે આ માની શકાય એવું નથી, પણ આ અધ્યાસ છે જીવનમાં. દૃશ્ય અને દ્રષ્ટાને આપણે એક કેવી રીતે કરી દેવાય, શક્ય જ નથી. આ ચોપડીને હું કેવી રીતે, આ ચોપડી વગર મને ચાલે નહીં. કોઈ લે તો હું કહું ભાઈ સરલાબેન ધ્યાન રાખજો, હે, છતાં આને ક્યારે હું હોવાની ભૂલ નથી થતી. સમજ પડે છે? દૃશ્યને આપણે હું ક્યારેય નથી કહેતા, પણ આ દેહ આવે છે ત્યાં આ તકલીફ થઈ જાય છે. વિચારજો જરા, આમ બહુ સરળ પોઈન્ટ છે, પણ આપણે આ બાબતે ઊંડા ઉતર્યા નથી. જે બધું દૃશ્ય છે એ હું નથી એ મને સ્પષ્ટ છે. આ દેહ પણ એવો જ દૃશ્ય છે, છતાં પણ ત્યાં અહમ બુદ્ધિ આવી ગઈ છે. ઇદમ શરીરમ કૌંતેય, ઇદમ શરીરમ, ઇદમ શબ્દ વાપરે. આ શરીર હે કૌંતેય કેવું છે? ક્ષેત્ર કહેવાય. ક્ષેત્ર એટલે ખેતર, ક્ષેત્ર કહેવાય. એમાં રહેનારો, એને જાણનારો શું કહેવાય? ક્ષેત્રજ્ઞ. ક્ષેત્રમ જાનાતિ ઇતિ ક્ષેત્રજ્ઞ. આ ક્ષેત્રને જાણનારો એને શું કહેવાય? ક્ષેત્રજ્ઞ. આ અંદર જે રહી રહ્યો છે આત્મા, એ આ શરીરને જાણે છે. જેને હું જાણું એ મારાથી ભિન્ન હોય. આ બેસી આ સાદો નિયમ છે, આમાં કઈ બહુ બુદ્ધિ નથી દોડાવવાની, સાદી વસ્તુ છે. આ માઇક્રોફોન મારું દૃશ્ય વિષય છે, એ હું નથી, આપણે એને કહેતા નથી, ત્યાં આપણી એવી કોઈ લાગણી નથી. મારો પુત્ર પણ બહુ પ્રિય છે, પણ એને હું નથી કહેતી. પણ આ શરીર જ્યાં આવે ત્યાં દૃશ્ય હોવા છતાં કઈ બુદ્ધિ થઈ જાય છે? દ્રષ્ટાની, અહમની બુદ્ધિ થઈ જાય છે. આ અધ્યાસ, અધિઆસ, જે ભાષ્યકારે કહ્યું અશક્ય, અશક્ય છે, સમજાવી શકાય એવું નથી. કેમ? કારણ કે બહુ વિરુદ્ધ સ્વભાવ છે. દૃશ્ય અને દ્રષ્ટા એક તો અલગ અલગ એનું અધિકરણ હોય. હું અહીંયા છું અને આ ત્યાં છે, એ એક અધિકરણમાં નથી, બે અલગ છે. અને તોય કોઈક સમાનતા હોય તો આવી ભૂલ થાય. કોઈ સમાનતા જ નથી અહીંયા. આપણને વૈલક્ષણ્ય એટલે જ બતાવે છે, વિરુદ્ધ સ્વભાવયોહો, બંનેના ધર્મય અલગ. આનો ધર્મ જળ અને પેલાનો ચેતન, આ દૃશ્ય આ દ્રષ્ટા, આ નિરાકાર આ સાકાર, આ નિર્ગુણ આત્મા, નિર્ગુણ આ સગુણ, આ સંગાત આ અસંગાત વગરનો અસંગાત વાળો, આમાં શું સમાન છે? અને તોય ભૂલ થાય છે. આ કેમ થાય છે? બસ થાય છે, અનાદિકાળથી આવી ભૂલ થતી આવી છે.
દરેક જન્મના જુદા જુદા શરીરમાં અહમ બુદ્ધિ કરતા આવ્યા છીએ અને પાછી આ ચાલુ જ રહે છે. એટલે કે છે આ શું છે, કથમ સ્યાત, વારંવાર પૂછે છે આ કેવી રીતે આત્મા હોઈ શકે. પછી વળી પાછું આગળ વાત કરે છે આ જ પ્રકાર, પુનઃ વૈલક્ષણ્યાંતરમ આહ, શું કહે છે જુઓ, અહમ વિકારહીનસ્તુ દેહો નિત્યમ વિકારવાન ઇતિ પ્રતીયતે સાક્ષાત્, કથમ સ્યાદ દેહ કઃ પુમાન. શું કહે છે, અહમ કેવો છે, વિકારહીન. આ કેવો છે, આત્મા કેવો છે, વિકારોથી રહિત, એમાં એકેય વિકાર નથી. વિકાર એટલે શું, વિકાર એટલે પરિવર્તન, વિકાર એટલે પરિણામ. આત્મામાં જો આત્મા વિકારથી રહિત છે, એ આપણને પ્રત્યક્ષ નથી, એ પ્રત્યક્ષ નથી, હા, એ આપણે જાણતા નથી. એ કોણ જણાવે, એ તો અપૂર્વ વસ્તુ છે જે શાસ્ત્ર આપે છે, એની જાતે ના ખબર પડે. એ તો આપણે જો કોઈ બતાવવા વાળું ના હોય તો આપણે શું માનીએ, આપણામાં જ વિકાર છે, હું જ જન્મું છું, મને જ રોગ થાય છે, મારી જ વૃદ્ધિ થાય છે, મારો જ ક્ષય થાય છે, હું જ વૃદ્ધ થઈ રહ્યો છું, મારામાં જ પરિણામો આવતા જાય છે, એવું આપણે જ છે. ક્યારે કેવું માનીએ, એની જાતે તો આવું જ માનીએ, બધા જ આવું માને, પણ અહીંયા તો આ ડિફરન્સ બતાવે છે કે આત્માને આમ સમજતો જા, દેહને આમ સમજતો જા, અને પછી નક્કી કર કે આ દેહ કેવી રીતે આત્મા હોઈ શકે. હવે આ ભૌતિક સ્તરે આ પ્રકારનું જુઓ, આ જ્ઞાન આપણું ત્યારે બને જ્યારે આપણે આ લાઈન ઉપર જ વિચાર કરીએ, આપણા વિચારની પદ્ધતિમાં સદંતર પરિણામ આવે, સદંતર પરિણામ આપણો વિચાર આ લાઈનમાં જ થવા માંડે. વિચાર કઈ રીતે કરવો એ શાસ્ત્ર બતાવે, પછી આપણે એના ઉપર મનન કરવાનું. એટલે એ બતાવતા જાય છે એક પછી એક શ્લોકમાં, અહમ વિકારહીન અસ્તુ, મારામાં કોઈ વિકાર નથી. કહ્યું ને, અવિકાર્યોયમ ઇચ્છતે અવ્યક્તોયમ અવ્યક્તોયમ અવિકાર્યોયમ. ભગવદ્ ગીતામાં કહે છે ને, એ અર્જુન આત્મા કેવો છે, અવ્યક્ત છે, અવિકારી છે, એના નાશનો પ્રશ્ન જ નથી. એટલે અર્જુન માટે આ વસ્તુ નવી હતી, કોઈના પણ માટે હોય, સડનલી એને આ વસ્તુ કહેવામાં આવી, એને આ નહોતી ખબર. એટલે સ્વાભાવિક છે, પોતાના સગાવાલાના મૃત્યુની, મૃત્યુ બીજા બધાનું સામે જ છે, પોતાનું ને અન્યનું બધાનું સામે જ છે, એટલે એને એવું થાય જ ને કે બધાનું બસ બધા ખલાસ થઈ જશે. એટલે ભગવાને શું કહ્યું કે ના, આત્માનું મૃત્યુ નહીં થાય, આત્માને કશું જ નહીં થાય, એક જરા જેટલા પણ એને ઘા નહીં પહોંચે. કેવી રીતે ભગવાન તમે શું વાત કરો છો, અહીંયા હમણાં જે શસ્ત્રોની શસ્ત્રો ચાલશે યુદ્ધમાં, તો શુંનું શું થાય, લોહીની ધારાઓ વહેશે અને બધા ધુરંધરો બધા ઉભા છે, કર્ણ ને અર્જુન ને ભીષ્મ પિતામહ ને આહાહા ભીમસેન ને, શું નહીં થાય. અને તમે કહો છો આત્માને કાંઈ થવાને કાંઈ થવાનું નથી, બીજાને કાંઈ થવાનું નથી, ને શોક કરવાની જરૂર જ નથી. આ કેવી રીતે મારે સમજવું, અવ્યક્તોયમ અચિંત્યોયમ અવિકાર્યોયમ ઉચ્યતે. આત્મા કેવો છે, અવ્યક્ત, અવ્યક્ત, વ્યક્ત નથી થયો, શરીર વ્યક્ત છે, અવિકારી, એને કઈ નથી થતું, અચિંત્ય,
તસ્માદેવમ વિદિત્વૈનમ નાનુ શોચિતુ મરહસી. એને એવી રીતે જાણીશ તો શોક નહીં થાય. એવમ વિદિત્વા એલમ, એલમ એવમ વિદિત્વા, એલમ એટલે આત્માનમ એલમ, આવી રીતે આત્માને જાણીશ તો શોક નહીં જન્મે. નહીં તો શોક ખરો જ. કોઈ આપણને ઈજા પહોંચે, ખલાસ થઈ જઈએ, કોઈ ના સ્વીકારી શકે. આપણે શું આપણાને ને કે આપણાને હવે હું ના સ્વીકારી શકીએ. એટલે આ તો બહુ મોટી છલાંગ મારવી પડે. કેવી છલાંગ? અહીંથી અહમ બુદ્ધિને પૂરેપૂરી ખસેડીને અન્યત્ર મૂકવાની છે. અન્યત્ર એટલે બહાર ક્યાં મૂકીએ? બહાર નહીં, એ અવ્યક્ત અહીંયા જ છે. એ દ્રષ્ટ અવ્યક્ત છે, એ અહમ અવ્યક્ત છે. આપણે એને વ્યક્ત માનીએ છીએ. દેહનો આકાર એ મારો આકાર, દેહની ઊંચાઈ એ મારી ઊંચાઈ, દેહની પહોળાઈ એ મારી પહોળાઈ, દેહના ગુણ એ મારા ગુણ. આ શું થયું છે? ભેગું ચિત્ત જડ ગ્રંથિ. આ જડ અને ચિત્તને ભેગા કરી આ કોન્સ્ટન્ટ આપણે આ પ્રકારે ભેગું કરીએ છીએ. કોન્સ્ટન્ટ એટલે અહીંયા કે છે અહમ વિકારહીન. હું કેવો છું? વિકારથી રહિત. સ્ટાન્ડર્ડ છ વિકાર છે. આપણને એમ કે આપણે સાંભળીએ છીએ એટલે ખબર પડી ગઈ. એની ના નથી, પણ વિચારવું પડે આ વિકાર ત્યાં છે. જન્મ મૃત્યુ બધું ત્યાં છે. મને નથી. ષડ વિકારહીન આત્મા જરા જેટલો પણ આ બધા ચેન્જીસથી એને કોઈ વિષય બનતો જ નથી. આ સર્વનો પ્રકાશક, પ્રકાશક હંમેશા પ્રકાશ્યથી અલગ હોય. તો શું કે છે? અહમ વિકારહીન અસ્તુ દેહ નિત્યમ વિકારવાન. હું વિકારથી રહિત છું અને દેહ કેવો છે? નિત્યમ વિકારવાન, હંમેશા વિકારી. નિત્યમ સર્વકાલમ, સતત એમાં વિકાર ચેન્જ સતત થાય છે. વિકારમ, વિકારવાન એટલે કે અત્ર કિમ પ્રમાણ, કે આના માટે પ્રમાણ શું? એ તો તું જ જોઈ શકે છે. અત્ર કિમ પ્રમાણ? ઇતિ સાક્ષાત પ્રત્યક્ષ પ્રમાણેન પ્રતીયતે અનુભૂયતે. એટલે વિદ્યારણ્ય સ્વામી કહે એ તો તને પ્રત્યક્ષ જોઈ શકાય છે કે દેહમાં સતત વિકાર થાય છે. ડોક્ટરો તો શું કહે છે? દર થોડા વખતે બોડીમાં કમ્પ્લીટ ચેન્જ આવે છે. કમ્પ્લીટ બ્લડ આખું બદલાઈ જાય, સેલ્સ સતત તૂટતા હોય, નવા થતા હોય, તૂટતા હોય, નવા, આ બધું સતત ચાલતું હોય છે. બહારથી એવું ને એવું લાગે, પણ એવું નથી હોતું. વિકાર, 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 વિકાર એ પ્રકૃતિનો ધર્મ છે. પ્રકૃતિનો સ્વભાવ કેવો છે? વિકાર. નેચરમાં પણ તમે જુઓ સતત ચેન્જ નથી? ઋતુઓ બદલાય, વાતાવરણ બદલાય, વૃક્ષોમાં વૃદ્ધિ થાય, ઘટાડો થાય, સતત ચાલે છે કે નહીં? દૃશ્યમાં, દૃશ્ય જે પણ કઈ દૃશ્ય છે એમાં સતત ચેન્જ છે. આપણે જગત આમ જોતા હોય ને, બધું બધું જોતા હોય ત્યારે આવું ચિંતન કરવાનું કે આ જેને પણ હું જોઉં છું એ બધું બદલાય છે. એનો જોનારો એમનો એમ છે. દ્રષ્ટામાં ફેરફાર નથી. દ્રષ્ટા છે એ ચેન્જલેસ છે. દૃશ્ય એ દૃશ્યમાં શરીરે આવી ગયું, મન આવી ગયું, અહંકારે આવી ગયો. અહંકાર, અહંકાર એટલે આ દેહ અને સૂક્ષ્મ શરીરમાં મારી અહમ બુદ્ધિ. બુદ્ધિમાં ચેન્જ આપણે જોતા નથી, બુદ્ધિમાં ચેન્જીસ આવે છે.
આપણે નથી કેતા હવે બરોબર સમજ પડવા માંડે કે ન પડે. થોડી વારમાં શ્રોતા કહીએ, મનતા કહીએ, વિજ્ઞાતા કહીએ, ગનતા કહીએ, હું બધું આપણામાં સતત ચેન્જ આવે છે. એટલે કે છે, અહમ વિકારહીન અસ્તુ દેહો નિત્યમ વિકારવાન. દેહ સતત વિકાર વાળો છે. એવમ શું કહે છે, ઇતિ સાક્ષાત એવમ પ્રતીયતે સાક્ષાત. આમાં આ તો સતત વસ્તુ થઈ રહી છે. એવમ પ્રતીયતે સાક્ષાત કથમ સ્ય દેહ કફ પુમાન. અને માટે આ દેહ કેવી રીતે આત્મા હોઈ શકે, થોડી વાર આપણી સાથે બેસવું અને શું કરવું, આ દેહમાંથી અહમ બુદ્ધિ દૂર કરવી. હવે આવો પ્રેક્ટિસ કરવાની, ધ્યાનમાં આપણે કરીએ છીએ પણ જાતે પણ આવું કરવાનું. શું કરવાનું, આ બેઠા હોઈએ, કંઈ પણ કરતા હોઈએ, આ હું નથી, આ હું નથી, હું એનો દ્રષ્ટા છું. જેમ જગતનો દ્રષ્ટા એમાં શરીરનો દ્રષ્ટા, એવું રીતસરની પ્રેક્ટિસ કરવાની. એવું સતત અથવા વારંવાર આપણે એવું કરીશું ત્યારે જ દ્રશ્ય અને દ્રષ્ટા વચ્ચે એક અંતર આવશે. અત્યારે અંતર પુરાઈ ગયું છે. જે અંતર ખરેખર છે એ અંતર પુરાઈ ગયું છે આપણી બુદ્ધિમાં. એ અંતર પાછું આપણે ઊભું કરવાનું છે. એટલે અહીંયા એટલે જ કીધા, કયા જ કરે છે, કેવી રીતે આ આત્મા હોઈ શકે, કેવી રીતે આત્મા હોઈ શકે. હજી પાછું આગળ કહે છે 34માં શ્લોકમાં, યસ્માત પરમિતિ શ્રુત્ય તયા પુરુષ લક્ષણમ વિનિર્ણીતમ વિમૂઢેન કથમ સ્યાદ દેહ કઃ પુમા. એટલે હમણાં સુધીના ત્રણ શ્લોકમાં શું કર્યું, એવમ યુક્ત્યા દેહાત્મનોહો વૈલક્ષણ્યમ ઉક્ત્વા. આ યુક્તિથી બધી વાત કરી. હવે શું કરે છે, શ્રુતિથી વાત કરે છે. યુક્તિથી બતાવ્યું, હવે આપણને શ્રુતિની મદદથી આ વસ્તુ બતાવે છે. શું કહે છે, યસ્મા, શ્રુતિ પણ એમ કે આ જ વસ્તુ કહે છે. શું કહે છે, કઈ શ્રુતિ, યસ્માત પરમિતિ. બોલો હવે યસ્માત પરમિતિ એટલે શું, એટલે શ્વેતાશ્વતર શ્રુતિ. શ્વેતાશ્વતર શ્રુતિ ઉપનિષદમાં આવું વાક્ય આવે છે, આટલું જે છે ને, યસ્માત પરમિતિ એટલે શ્વેતાશ્વતર ઉપનિષદનો મંત્ર છે. યસ્માત શું છે એ મંત્ર, હા, યસ્માત પરમ ના પરમસ્ત, યસ્માત પરમ ના પરમસ્તિ કિંચિત, યસ્માત નાણીયો ન જ્યાયોસ્તિ કશ્ચિત. એ જે એક મંત્ર છે એ અહીંયા આટલો, એનો અર્થ શું થાય છે કે જેનાથી ચડિયાતું કે ઉતરતું, ટૂંકમાં યસ્માત ના પરમ અપરમ અસ્તિ કિંચિત, જેનાથી અપર એટલે કે એનાથી જેનાથી ચડિયાતું બીજું કંઈ છે જ નહીં. ન જ્યાયો અસ્તિ કશ્ચિત એ કેવો છે, તો કે વૃક્ષ ઇવ સ્તબ્ધ, વૃક્ષની જેમ જે અડગ છે, નિશ્ચલ છે, એવો જે આત્મા છે, દિવિતિષ્ઠતિ સ્વર્ગમાં રહેલો છે. એકહ તેન ઇદમ પૂર્ણમ પુરુષેણ સર્વમ. ત્યાં તો શું કહે છે, આવો જે આત્મા છે એનાથી સમગ્ર જગત ભરાયેલું છે. અર્થાત સમગ્ર જગતને એટલે કે દૃશ્ય જગતને, સમગ્ર જગત દ્રશ્યની કોટીમાં, હા જો હવે સમજતા જાઓ, સમગ્ર જગત કઈ કોટીમાં આવે છે, દ્રશ્યની કોટીમાં. સમગ્ર જગત તો દૃશ્ય કેટલા થયા, આખું જગત દૃશ્ય થયું. દ્રષ્ટા કેટલા થયા, તમે કીધું બધા શરીરમાં દ્રષ્ટા છે, કેમ મારા માટે આ બધા દૃશ્ય, તમારા માટે તમારા તમને છોડીને બધા દૃશ્ય. પણ ખરેખર શું થયું, બધામાં દ્રષ્ટા તો એક જ છે, એ દ્રષ્ટા નિરાકાર અવ્યય દેખાતો નથી, અવ્યક્ત છે. જે કંઈ દેખાય છે, અનુભવાય છે, મનમાં એના વિચારો આવે છે,
એ બધું જ શું છે, દૃશ્યની કોટીમાં. એ દ્રષ્ટિએ સમગ્ર જગત દ્રશ્યમાં આવી જાય. એટલે કે છે આ પુરુષથી એટલે કે દ્રષ્ટાથી સમગ્ર જગત ભરાયેલું છે. ભરાયેલું છે એટલે શું, પ્રકાશિત થાય છે. જો દ્રષ્ટા ન હોય તો દૃશ્યનો અનુભવ જ ના થાય. જેમ સ્વપ્નમાં સ્વપ્ન દ્રષ્ટા ન હોય તો સ્વપ્ન જગત શક્ય છે? શક્ય છે. એમાંથી પેલો સ્વપ્ન દ્રષ્ટાને ખેંચી લો તો સ્વપ્ન જગત શક્ય છે? એ જ પ્રકારે અહીંથી આ દ્રષ્ટાને જો લઈ લેવામાં આવે તો એકેય દ્રશ્ય રહે નહીં. એટલે કે છે કે મંત્રમાં કહ્યું, તેન ઈદં પૂર્ણમ પુરુષેણ સર્વમ. સમગ્ર જગતને સત્તા અને સ્ફૂર્તિ કોણ પ્રદાન કરે છે? સત્તા એટલે અસ્તિત્વ અને સ્ફૂર્તિ એટલે પ્રકાશ. સમગ્ર જગત માટે આપણે કહીએ છીએ અને શું છે, પ્રકાશી રહ્યું છે. જો સમજો તો સ્વામીજી તમે કહ્યું ને કે બધું દૃશ્ય છે, તો તમે એમ એવું કેમ કહો છો કે ત્યાં પણ સત્તા અને સ્ફૂર્તિ છે? ત્યાં જે સત્તા અને સ્ફૂર્તિ છે ને એ અહીંની સત્તા અને સ્ફૂર્તિ છે. આ જ સત્તા અને સ્ફૂર્તિ સર્વત્ર રહેલી છે. અને એ સત્તા અને સ્ફૂર્તિ એટલે કે આત્મા એટલે કે દ્રષ્ટા એ પ્રત્યક્ષ નથી આપણને. જો સમજો, દરેકે દરેક વસ્તુમાં દરેકે દરેક પદાર્થમાં પાંચ વસ્તુ રહેલી છે. કઈ પાંચ વસ્તુ? નામ રૂપ તો તમે જાણો જ છો. આ એક નામ છે, ક્લિપ, અને એનું રૂપ છે. બીજી ત્રણ વસ્તુ કઈ છે? આ ક્લિપ છે એટલે કે અસ્થિ, ક્લિપ ભાસી રહ્યું છે એટલે કે ભાતિ, અને ક્લિપ પ્રિય છે એટલે કે ઉપયોગી છે. આ ત્રણ વસ્તુ, અસ્થિ ભાતિ પ્રિયમ નામ રૂપ ચેત્યંશ પંચકમ, આ પાંચ અંશ બધે રહેલા છે. આ પુસ્તકમાં, આ ચશ્માના કેસમાં, સર્વત્ર કેટલી વસ્તુ છે? પાંચ, નામ રૂપ અસ્થિ ભાતિ પ્રિયમ. અચ્છા, હા, હવે મને આપણે આગળ વધીએ તો એમાં બધામાં કોમન શું? સર્વત્ર અસ્થિ ભાતિ પ્રિય કોમન. ડિફરન્સ ક્યાં છે બધે? નામ અને રૂપમાં. તો અસ્થિ ભાતિ પ્રિયમ કેટલા થયા? એક જ. એક જ, અને ક્યાંય પણ દેખાય છે? એ ક્યાં છે? એ હું તરીકે અહીં અનુભવાય છે. સમજ પડે છે? એ હું તરીકે અનુભવાય છે. બધા જયારે એમ કે અહમ, ત્યારે એ અહમ ખરેખર કોને લાગુ પડે છે? પેલા અસ્થિ ભાતિ પ્રિયમ. એ દેખાતું નથી પણ જેનો અહમ અહમ એ રીતે અનુભવ થાય છે. એને કોઈ આપણે જોઈ નથી શકતા. જોઈએ છીએ આપણે નામ અને રૂપને, એ દ્રષ્ટાને જોતા નથી. દ્રષ્ટા તો હંમેશા કેવો રહે છે? દ્રષ્ટા જ રહે છે. એ ક્યારે પણ દૃશ્ય બનતો જ નથી. આ આંખોથી એને ન જોઈ શકાય, આ મનથી એને ન જોઈ શકાય. મનથી બીજા બધા પદાર્થોનો વિચાર થાય, ચક્ષુથી બીજું બધું જોઈ શકાય, પણ આત્માને ન જોઈ શકાય. એ કેવો રહે છે? હંમેશા દ્રષ્ટા જ. એ એક જ છે. એને જાણવાનો ક્યાં? અહમ અહમ અહમ. એને જાણવા માટે કોઈ બીજાની મદદની જ જરૂર નથી. બીજાની મદદ એટલે શું? ઇન્દ્રિયોની મદદની જરૂર છે. હવે ઇન્દ્રિય એ દ્રષ્ટાને કારણે છે, મન પણ એને કારણે છે, એની કોઈની જરૂર જ નથી. એટલે અહીંયા કહે છે કે યસ્માત પરમ ઇતિ, યસ્માત પરમ ઇતિ ન પરમ અસ્તિ કિંચિત. એનાથી ચડિયાતું કંઈ બીજું છે નહીં. એનાથી જ બધું સમગ્ર જગત એની સત્તા અને સ્ફૂર્તિથી ભરાયેલું છે. આવું જે છે એનો નિર્ણય કોણે સરસ રીતે કરી લીધો છે? વિનિર્ણિતમ
વિમૂઢેન, કોણે એનો સરસ રીતે નિર્ણય, નિર્ણય એટલે એને જે બહુ સરસ રીતે સમજી ચૂક્યા છે, કોણ? તો કે વિમૂઢેન, વિમૂઢનો અર્થ અહીંયા મૂઢ નથી થતો, વિમૂઢેનો અર્થ શું થાય? વિગત મૂઢ ભાવેન, જેનામાંથી મૂઢતા જતી રહી હતી એવો અર્થ કરે છે. ચતુર દ્વારા એનો નિર્ણય થઈ ચૂક્યો છે. ચતુર પુરુષ એટલે કોણ? ચતુર એટલે જે કેવો, જે આત્માની બાબતમાં ચતુર છે, જેને દ્રષ્ટાનું જ્ઞાન છે, એના દ્વારા વિમૂઢેન વિનિર્ણિતમ. વિનિર્ણિતમ એટલે શું? વિચાર્ય સ્થાપિતમ, જેને વિચાર કરી અને એને બરોબર સમજી લીધો છે, વિચારથી જેને એને બરોબર સમજ્યો છે. બસ એટલે શું છે? કથમ સ્ય દેહ કફ પુમાન, આવો જે આત્મા છે એ કેવી રીતે આ દેહ હોઈ શકે, દેહ કેવી રીતે આત્મા હોઈ શકે? આવે છે. આમ આ બધા શ્લોકમાં શું બતાવતા ગયા? શું બતાવતા ગયા? આત્માનું વર્ણન કરતા ગયા કે આત્મા આવો છે, આવો છે, અને આ દેહ કેવી રીતે આવો હોઈ શકે, બંને વચ્ચેનો ડિફરન્સ બતાવતા જાય છે. શેના માટે? જેથી કરી અને આપણી આત્માની અને અનાત્માની બંનેની સમજ સ્પષ્ટ થાય. એ કર્યું પછી હવે આગળ વધે છે. જુઓ, ન કેવલમ અનયા એકયા શ્રુત્ય વિનિર્ણિતમ, કિંતુ અન્યાપી, એ કે છે કે આ એક જ શ્રુતિ શ્વેતાશ્વતર જ આવું કે છે એવું નથી, બધી શ્રુતિઓ આવું જ કે છે, ફરી ફરીને બધાને આ એક જ કહેવાનું છે. તો પછી આટલી બધી શ્રુતિની શું જરૂર છે? એટલા માટે કે ક્યારેક આ સ્પર્શે, ક્યારેક બીજું સ્પર્શે, એટલા માટે બીજી શ્રુતિ પણ કહે છે. હવે આપણને નારાયણ ઉપનિષદમાંથી વાત કરે છે. શું કહે છે? જુઓ, સર્વમ પુરુષ એવેતિ સૂક્તે પુરુષ સંનિતે અપ્યુચ્યતે યતઃ શ્રુત્ય કથમ સ્યાદ દેહ કઃ પુમાન. શું કહે છે? બધા માત્ર એકાદી બે શ્રુતિ નહીં પણ બીજી શ્રુતિ પણ કહે છે. શું કહે છે? કોના દ્વારા કહેવો છે? પુરુષ સૂક્ત. પુરુષ સૂક્તમાં શું કહ્યું છે? સર્વમ પુરુષ એવ, આ બધું જ પુરુષ છે. પુરુષ એટલે હવે જરા જુદી રીતે બતાવે છે કે બધું જ આત્મા છે. આ એક જ દેહ ક્યાંથી આત્મા હોઈ શકે એ રીતે હવે બતાવે છે. સર્વમ પુરુષ એવ ઇતિ સૂક્તે પુરુષ સંનિતે, પુરુષ સૂક્તમાં આ વસ્તુ કહી છે. આપણે પુરુષ સૂક્તથી તો બધા પરિચિત છે ને, ત્યાં શું કહે છે? ઉતામૃતત્વસ્યેષાન ઓમ સહસ્રશીર્ષા પુરુષઃ સહસ્રાક્ષસ સહસ્રપાદ સ ભૂમિમ વિશ્વતો વૃત્વા અત્યતિષ્ઠત દશાંગુલમ પુરુષ એવેદગુમ સર્વમ. આ વાક્ય આવે છે. પુરુષ એવેદગુમ સર્વમ, પુરુષ એવ ઇદમ સર્વમ. શું જુઓ? પુરુષ એવ ઇદમ સર્વમ. ઇદમ સર્વમ કોણ છે? પુરુષ એવ. આ બધું કોણ છે? પુરુષ માત્ર. તો પછી આ બધું રહ્યું, એને પુરુષ એટલે આત્મા કહ્યું, તો પછી આ બધું રહ્યું એ એક જ થયું ને, એ ક્યાં, એ શું શું છે? તો કે છે ભૂત, વર્તમાન, ભવિષ્ય, સર્વ કાંઈ એક આત્મા જ છે. ઉત અમૃતત્વસ્ય ઈશાન, એ કેવું છે? દેવતાઓનો, બધાનો જ એ કુદરતના જે બધા આધિદૈવિક પરિબળો છે એનો પણ ઈશાન. ઉત અમૃતત્વસ્ય ઈશાન, બધાનો જ ઈશાન છે. એવી રીતે ત્યાં બતાવે છે કે સમગ્ર જગત, આપણું આ જગત એ એક પુરુષનું શરીર છે.
પસ્તવાત થયો ને? તો કે ના, આ તો શું છે, આનો આ પુરુષ આ પરમાત્માનો આત્માનો માત્ર એક પાદ, અત્યતિષ્ઠ દશાંગુલમ, આ તો એક જ એમનો અંશ છે. બીજા ત્રણ અંશ તો આપણી સમજથી ઉપર છે, નિર્ગુણ. એક જ અંશ સગુણ છે, બીજા એક જ ચતુર્થાંશ આટલું વ્યક્ત થયેલું છે, બીજો અંશ તો એનો આપણી મન અને બુદ્ધિથી અગોચર છે. હવે જ્યાં સુધી આની જ સમજ નથી પડી તો પહેલાની કેવી રીતે સમજ પડવાની? એટલે પહેલા શેની સમજવાની જરૂર છે? આનો તિરસ્કાર નહીં, પેલા આને બરોબર સમજો. કઈ રીતે સમજો? કે સર્વ કાંઈ એકમાત્ર ઈશ્વર છે. જો અહમ બુદ્ધિ સ્થાપવી જ હોય તો ક્યાં સ્થાપિત કરો? સર્વત્ર. સર્વમ પુરુષ એવ ઇતિ સૂક્તે પુરુષ સંજ્ઞા, તે બધું જ ઈશ્વર છે, પુરુષ છે, એ પ્રમાણે પુરુષ સૂક્તમાં ખૂબ જ ભારપૂર્વક કહેવામાં આવ્યું છે. વેદાખ્ય પરદેવતયા પુરુષ એવ ઇદમ સર્વમ સંજ્ઞિત ઇતિ પુરુષ સંજ્ઞિતે સૂક્તેપી ઉચ્યતે. એ તો બતાવે છે કે એક જ પુરુષનું અગ્નિ અને સૂર્ય એમના ચક્ષુ છે, બધા જ મનુષ્યો એ જ પુરુષના અંગમાં સમાયેલા છે. બ્રાહ્મણ, વૈશ્ય, ક્ષત્રિય, શૂદ્ર, દિશાઓ, ઇવન ગાય, ઘેટા, બકરા, બધું જ એક પછી એક એમનામાંથી ઉત્પન્ન થયું. આવું જ્યારે છે ત્યારે આ એક જ દેહમાં અહમ બુદ્ધિ કેવી રીતે હોઈ શકે? ટૂંકમાં આ એક જ દેહ આત્મા કેવી રીતે હોઈ શકે? આ તો માત્ર ને માત્ર આપણે એકવાર માની લીધું અને એ પ્રમાણે પછી ચાલીએ છીએ. આપણી માન્યતાઓ એવી એટલી બધી દ્રઢ થઈ ગઈ હોય છે, બહુ દ્રઢ થઈ ગઈ હોય છે. આપણે બધું વિચારીએ પણ ત્યાં પછી છેલ્લે ત્યાં આવીને ઉભા રહી જાય, એવું હોય છે ને. માણસ એટલો ગણેલો એવો હોય પણ અમુક એનું છે ને, અમુક એનું બોલવાની સ્ટાઇલ, એ જે ગામમાંથી આવતો હોય ને એની હોય, ખરેખર એવું હોય છે. અમુક શબ્દો એવા બોલે ખબર પડી જાય કે આ ક્યાંના છે, સૌરાષ્ટ્રના છે, ઉત્તર ગુજરાતના છે, કે પછી દક્ષિણ ગુજરાતના છે, ક્યાંના છે, ક્યાંના છે, એની ભાષા નીકળી જાય. એ શું છે? એના અંદર વણાયેલી છે, એવું થઈ જ જાય. એમ આપણે જ્યાં સુધી અંદર છેક અંદર, અત્યારે અજ્ઞાન અને દેહાત્મ બુદ્ધિ અપરોક્ષ થઈ ગઈ છે, એ અપરોક્ષ થઈ ગઈ છે. આત્માની સમજ અપરોક્ષ નથી. કઈ સમજ અપરોક્ષ છે? અજ્ઞાન અપરોક્ષ છે, દેહાત્મ બુદ્ધિ અપરોક્ષ. વિચાર્યા વગર એ તો આવી જ જાય છે. એટલે બહુ ઊંડાણમાં કામ કરવાનું છે, ખૂબ પોતાની સાથે બેસી કે આવા શ્રવણ, મનન, નિધિધ્યાસન. એટલે ભગવાને કહ્યું વૈરા અભ્યાસ, વારંવાર અભ્યાસ, વારંવાર અભ્યાસ. આ અભ્યાસમાં એક એવી તાકાત છે કે ધીમે ધીમે નવા ચીલા પડે, નવા ચીલા પડે, નવા ચીલા જ પાડવાની જરૂર છે. આ નાનું સૂનું કામ નથી. અમુક લોકોને જોઈને આપણને આમાં શું, પણ એ તો બહુ બધું કામ કરીને આવ્યા છે, ઘણું બધું આપણે જાણતા નથી. ઘણા લોકોને તરત બધું ખબર પડતી હોય છે, તરત દેહાત્મ બુદ્ધિ જતી, આવું બધું હોય છે. પણ એ બતાવે છે કે અનેક જન્મોનો આ યાત્રા કઈ આજથી શરૂ નથી થઈ, આજથી થોડું શરૂ થયું, આ જન્મથી થોડું શરૂ થયું, અનાદિકાળથી. એટલે આ બધું પહેલા થયેલું હોય. અમુક એવા મહાત્માઓનું તરત દેખાય આ બધું, એનું કારણ શું છે? બહુ કામ થયું હોય એટલે અહીં તો તરત જ એ થ્રેડ પકડી લો તમે, એ તરત જ દોર પકડાઈ જાય. નિયતિ તમને એવી જગ્યાએ લાવીને મૂકી દે કે તરત તમારું કામ શરૂ. એમ આપણે રાત્રે લેટર લખવા બેઠા હોય કે કઈ પણ કામ કરતા હોય, બાકી રહી ગયું છે અને આપણે પતાવવાનું જ છે,
એટલે આપણે શું કરીએ, બીજું કામ પતાય તરત જ એ હાથમાં લઈ લઈએ, લઈ લઈએ ને, ચલો પેલા એ કામ કરો, પણ બીજું સો બીજું આપણને બીજું પતાવી દઈએ, પહેલા સીધું આમાં આવીએ. એમ લોકો તમે જોજો જીવનમાં એવા વળાંક આવી જાય, લાખ બીજા કોશિશ કરે પણ એ ત્યાં જાય. બુદ્ધ ભગવાનના કેસમાં એવું થયું ને, એમના પિતાએ એમને બહુ જ આ બધાથી દૂર રાખવાનો પ્રયત્ન કર્યો, બહુ પ્રયત્ન કર્યો, કારણ કે જ્યોતિષે કહ્યું કે આ તમારો પુત્ર કાં તો મોટો ચક્રવર્તી થશે અને કાં તો બહુ જ મોટો આધ્યાત્મિક ગુરુ બનશે. કયા મા બાપને એ તો સ્વીકાર્ય હોય જ નહીં. એટલે એમણે એમને રાજાએ શું કીધું, ચક્રવર્તી બને એનો વાંધો નથી, પણ તો ચક્રવર્તી બનાવવું છે. એટલે એમણે એમને મીન્સ કે આ બાજુ નહીં, એટલે એવા વાતાવરણમાં એને હંમેશા રાખવામાં આવ્યો, જેથી કરી એને વૈરાગ્ય જન્મવાની શક્યતા. વૈરાગ્ય જન્મે ક્યારે? સામાન્ય સંજોગોમાં દુઃખ પડે, દુઃખનું દર્શન કરો, આવું બધું થાય ત્યારે વૈરાગ્ય આવી જાય. એટલે એવી વાતાવરણ ઊભું કર્યું, બાર મહેલની બહાર જ નહીં નીકળવાનું, જે જોઈએ બધું ત્યાં ઉપલબ્ધ. હું જલ્દી જલ્દી લગ્ન કરાવી દીધા, બધું કરે, બધું એવું સરસ રાખ્યું હતું કે કોઈ સ્કોપ નહોતો. એવું નથી, ભગવદ્ ગીતામાં ભગવાન શું કહે છે, પૂર્વાભ્યાસેન તૈને તે નૈવ રિયતે હ્યવશોપી સહ. પૂર્વાભ્યાસ, પૂર્વાભ્યાસેન તૈને તે નૈવ રિયતે હ્યવશોપી સહ, એના જૂના સંસ્કાર એને ત્યાં ખેંચી જાય. પ્રારબ્ધ આ શું છે? પ્રબળ પ્રારબ્ધ, પ્રબળ પ્રારબ્ધ ત્યાં ખેંચી જ જાય, એ જૂનું બધું ઊભું થાય. જિજ્ઞાસુરપી યોગસ્ય શબ્દ, એટલે એ જૂનું જ. એટલે એવું થયું કે એક દિવસ બહાર ગયા ગૌતમ, એમનું નામ હતું, એ તો ગૌતમ તો પછી ને સિદ્ધાર્થ. એક દિવસ બહાર જવાનું થયું, રાજા નહીં હોય ને ખબર નહીં, લઈને નીકળી પડ્યા રથ લઈને. એક જ દિવસ વોઝ ઇનફ, એક જ દિવસ પૂરતો હતો. એ જે બધું એમણે જોયું, જીવનના બધા તબક્કાઓ જોઈ લીધા, એક થોડી ક્ષણોમાં, થોડા કલાકોમાં જીવનની બધી જ મોટી 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 ઘટના, મોટી મોટી ઘટના જોઈ લીધી. બાળક જોયું, લગ્નનો વરઘોડો જોયો, મૃત્યુ થયું એને લઈ જતા હતા એ જોયું, એક ડોસીમાં જોયા, લાકડી લઈને એકદમ વળી ગયેલા, આ બધું જ જોયું. એ થયું કે જીવન મીન્સ ધીસ, લાઈફ ઇઝ ધીસ. ખ્યાલ આવી ગયો કે લાઈફનો એક તબક્કો આ છે, આ છે, આ છે, આ છે, અને આ બધાને થઈ શકે એમ છે, આમાંથી કોઈ એક્સેપ્શન નથી. ને ઘરે આવીને એમનું મન જ ક્યાંય નથી, નિર્ણય થઈ ગયો. થોડા દિવસમાં આ વિચાર ઉપર બહુ વિચાર કર્યો, ઘૂંટાયા કર્યો એમના મનમાં, અને એક દિવસ રાત્રે ગજતા જ રહ્યા યશોધરા અને રાહુલને મૂકીને. યશોધરાને સ્વપ્ન આવ્યું હતું, હા, યશોધરાને આ નીકળી ગયા ને એના પહેલા બે દિવસે આ સ્વપ્ન આવ્યું હતું. એટલે એકદમ રાત્રે, એ જ રાત્રે જ્યારે એ નીકળી ગયા ત્યારે ઝબકીને જાગી ગઈ, એકદમ ઝબકીને વચ્ચે જાગી જાય છે. એટલે કહે છે શું થયું? એટલે કહે છે મને આવું સ્વપ્ન આવ્યું, કંઈક કહ્યું, સંકેત હતો એવા. એટલે કહે છે ચિંતા ના કર, સૂઈ જા, તું ચિંતા કરવાની જરૂર કંઈ નથી, કંઈ નથી, સૂઈ જા. અને જેવા પાછા નિરાતે સૂઈ ગઈ, તરત ઊભા થયા, ઊભા થઈ જાય છે, અને એકદમ જ નિર્ણય કર્યો, જતા રહ્યા. છેક બારણા સુધી ગયા, પાછા આવ્યા, પાછા ગયા, પાછા આવ્યા. પછી છેલ્લે યશોધરા અને રાહુલ તરફ એક નજર નાખે છે અને ભડાક કરતા જતા રહે છે. અને ઘોડાઓને બધું તૈયાર જ રાખ્યું હતું, એટલે સત પહોંચી ગયા. રાજાને ખબર પડી, દોડાવ્યા ખરા, બધું કર્યું, પણ ત્યાં સુધીમાં તો બધું જૂના વસ્ત્રો કાઢી
અને સંન્યાસ લઈ લીધો હતો. સંન્યાસ એટલે એમને જે સફેદ કપડા, માથું મુંડા બધું કરી લીધું હતું. કહેવાનું તાત્પર્ય શું છે કે એવા સંસ્કાર હોય છે, એક થોડીક ક્ષણોમાં વસ્તુ બદલાઈ જાય એવા સંસ્કાર. એને કામ આવું સડનલી કેમ થાય? એટલા માટે કે એ સંસ્કાર એટલા પ્રબળ છે કે બીજા જન્મમાં તરત એનો કબજો લઈ લે. શું લઈ લે? કબજો લઈ લે. એટલે આ વિચારધારા આપણે પકડી રાખવાની, આ વિચારધારા પકડી રાખવાની. ભગવાન કહે છે નહીં પાર્થ નૈવેસ્તિ ન પાર્થ નૈવેદનામુત્ર નહિ કલ્યાણકૃત કશ્ચિત દુર્ગતિમ તાત ગચ્છતિ નૈવેહ નામુત્ર વિનાશસ્તસ્ય વિદ્યતે. પાર્થ નૈવેહ ન અમુત્ર વિનાશ તસ્ય વિદ્યતે. એનો ક્યારેય વિનાશ તો થતો જ નથી. એ તરત જ આ વિચારધારા પકડી દે અને ઈશ્વર એને આ સામે એવા સંજોગો મૂકી દે, એવું થાય જ. ભલ ભલાના જીવનમાં પલટા આવે. એટલે આ સતત પકડી રાખ્યું હોય ને તો એક માર્ગ નીકળશે, એવું વાતાવરણ મળશે જે આ વસ્તુ સરળ થાય. પણ આપણું કામ શું છે? બીજી ક્યારે આવા વાત એ આપણે ને આ પકડી રાખો, આ જ વસ્તુ પકડી રાખવાની. અભ્યાસ 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 મન આ દિશામાં જ વહે. એટલે અહીંયા કહે છે, શું કહે છે કે સર્વમ પુરુષ એવ ઇતિ સૂક્તે પુરુષ સંનિધે. પુરુષ સૂક્ત નામના સૂક્તમાં આ વસ્તુ કહેવાને છે, આવા કહેવામાં આવી છે. અપી ઉચ્યતે યતઃ શ્રુત્યા, શ્રુત્યા શ્રુતિ દ્વારા પણ આ જ કહેવામાં આવ્યું છે. માટે આ દેહ કેવી રીતે આત્મા હોઈ શકે? દેહ આત્મા હોય જ ના શકે એ વસ્તુ ઉપર ફરીથી ભાર મૂકે છે. પછી આગળ કહે છે, આ બધા એક સરખા જ બધા શ્લોક છે. અસંગ પુરુષ પ્રોક્ત બૃહદારણ્યકે પિચ અનંતમલ સંશ્લિષ્ટ કથમ સ્યાદ દેહ કઃ પુમાન. અનેક બધી શ્રુતિ ના શબ્દો અહીંયા બતાવે છે. અને શું કહે છે? બૃહદારણ્યક ઉપનિષદ પણ કહે છે પ્રખ્યાત વાક્ય, અસંગ પુરુષ અસંગો હિ અયમ પુરુષ. આવું ત્યાં વાક્ય આવે છે. ત્યાં જાગ્રત સ્વપ્ન સુષુપ્તિની ત્રણ અવસ્થાની વાત કરે છે. અસંગ પુરુષ પ્રોક્ત બૃહદારણ્યકે પિચ. બૃહદારણ્યકના ચોથા અધ્યાયમાં આ વાક્ય આવે છે. શું વાક્ય આવે છે? અસંગો હિ અયમ પુરુષ. આ પુરુષ અસંગ છે. અસંગ એટલે તમે શું કહેવા માંગો છો? અસંગ એટલે અનેક અવસ્થાઓમાંથી પસાર થતો હોવા છતાં એ ક્યાંય જોડાયેલો નથી. ત્યાં બતાવે છે કે આત્મા છે ને કોઈ પણ પ્રકારની આસક્તિ વગર જાગ્રતમાંથી જતો રહે. જાગ્રત અવસ્થા પૂરી થાય એટલે એને કોઈ પણ વિચાર કર્યા વગર સ્વપ્નમાં જતો રહે. સ્વપ્નમાંથી અચાનક જ સુષુપ્તિમાં જતો રહે અથવા પાછું જાગ્રતમાં આવી જાય. સ્વપ્ન અવસ્થા ચાલતી હોય ત્યારે આપણે ઘણીવાર ઉઠી જઈએ તો પછી જાગ્રતમાં જતા રહે અથવા સુષુપ્તિમાં જતા રહે. સુષુપ્તિમાંથી પાછા સ્વપ્નમાં આવીએ અથવા એમાંથી ને એમાંથી પાછા જાગ્રતમાં આવી જાય. જુઓ, એકેના અંશ એકબીજામાં લઈ નથી જતા. અડધી સુષુપ્તિ જાગ્રતમાં લઈ ગયા, જાગ્રત ને સ્વપ્નમાં લઈ, આવું કઈ નથી થતું. કોઈ પણ પ્રકારની આસક્તિ વગર ફૈરા કરે. થોડી વાર જાગ્રત, થોડી વાર સ્વપ્ન, થોડી વાર સુષુપ્તિ. જાગ્રત એ નથી, સ્વપ્ન એ નથી, સુષુપ્તિ એ નથી. કે દ્રષ્ટાંત આપે છે કે એક મોટો સરોવર હોય અથવા એકદમ મહાસાગર હોય,
એમાં વેલ માછલી હોય, એટલી મોટી મોટી માછલી હોય, એનો એને એને સ્વિમિંગ એનું તરવાનું એટલું એટલું ફાસ્ટ હોય, અને આ કાંઠેથી આ કાંઠે જાય, ને ત્યાંથી આમ જાય, ને આ દિશામાં જાય, આ દિશામાં જાય, એ પ્રકારે આત્મા આ ત્રણેય અવસ્થાઓમાં ફર્યા કરે. કઈ આસક્તિ નથી કે આનું અહીં રહી ગયું તો પાછા જાય, એવું કઈ જ નહીં, છોડીને જતો રહે છે, સંન્યાસી જ છે. ખરેખર એવી રીતે ત્યાં બતાવે છે. એટલે અહીંયા આપણને ફરી સ્મૃતિ યાદ કરાવડાવે છે કે બૃહદારણ્યકમાં પણ યાજ્ઞવલ્કેજી મહારાજે આવું કહ્યું છે, અનંત અસલન અનંત મલ સંશ્લિષ્ટ. જ્યારે આત્મા દેહ કેવો છે, અનેક બધા મળથી ઘેરાયેલો, મળનું પેકેજ આપણે કહ્યું ને, મળથી જ આ બધું અંદર છે એટલે ખબર નથી, એનાથી ઘેરાયેલો છે. આવી અશુચિ અને આવો દેહ કેવી રીતે આત્મા હોય છે, જે અસંગ છે. આમાં શું બતાવે છે, બંને વચ્ચેનો વિરોધાભાસ સતત બતાવ્યા કરે છે. હવે અચ્છા, આ જ પ્રકારના શ્લોક ચાલે છે, આપણે આવતીકાલે જોઈએ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં શ્રીકૃતૌ વંદે ભગવંતૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. હરિઃ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિઃ ઓમ.